વંદે માતરમ હું માધવીબેન તેજસભાઈ વસાણી ઉર્ફે સોનલબેન વસાણી વોર્ડ નંબર છ ના કોર્પોરેટર જસદણ ગઈ ત્રેવીસ બે ના રોજ મામલતદાર સાહેબનો મને કોલ આવેલો બપોરે બાર સાડા બાર ગાળા દરમિયાન જ્યારે હું મોરબી એક જલારામ પ્રાર્થના મંદિરે કાર્યક્રમ હોવાથી મારે ત્યાં હાજર રહેવાનું હતું એટલે હું નીકળેલી અને બરાબર આટકો તમે પહોંચ્યા હતા કે અમે તમારા ગોડાઉન ને રેડ પાડવા આવ્યા છીએ સાથે પોલીસ છે પત્રકાર છે અને તમારે ગોડાઉન ખોલવાનું છે એટલે મેં કીધું હા સાહેબ ચાલો આવે છે હમણાં એટલે હું પણ રિટર્ન આવી અને મારા હસબન્ડ ને મેં ઈ દરમિયાન કોલ કર્યો કે મામલતદાર સાહેબ આવ્યા છે પણ મને અમને કાંઈ એટલી બધી નવીનતા ના હોય કારણ કે આની પહેલા પણ ચાર થી પાંચ વાર આ લોકો અમારા ગોડાઉન રેડ આવી રીતે રાજકીય કાવા દાવા ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ હોય એટલે આવતું હોય બહુ નોર્મલી રીતે અમે લોકો આવ્યા મારી પાસે સ્ટોરેજ ગોડાઉન હોવાથી અમારે જીરું મરચા ધાણાની અત્યારે ફૂલ સિઝન હોય અન્ય માલ પણ જાજો હોવાથી આ માલ એકદમ ઓછો હતો કંઈક અગિયાર કટ્ટા અને સાત કટ્ટા બંને થઈને એવી રીતે છે ચોખા અને ઘઉં થઈને એને મને પૂછ્યું મેં એને બિલ આપ્યા કે અમે આ રીતે આ રીતનું છે એટલે મને કે હવે તમે જઈ શકો છો કારણ કે મારે ઓલરેડી લેટ થતું હતું એટલે મેં પણ રિક્વેસ્ટ કરેલી કે સાહેબ કેટલી વાર ચાલશે મારે હવે નીકળવું પડે એમ છે મને કે ના તમે જઈ શકો છો મને એવી રીતે વિશ્વાસમાં લઈ છે મામલતદાર સાહેબ હું ગયા પછી જેવી જ મોરબી પહોંચી મને અમારા એક ભાઈ જે અહીંયા વિરમભાઈ હતા એનો કોલ આવ્યો કે બેન આ લોકો તો એક ટેમ્પો આપણે ત્યાં બોલાવ્યો છે અને એ ટેમ્પો ઉતારે છે એટલે મને તરત માઇન્ડમાં લાઈટ થઈ કારણ કે જે તે સમયે મામલાદાર સાહેબ બપોરે આવ્યા ત્યારે એની સાથે જે એના માણસો હોય આપણે ક્યાંય ને ક્યાંય ટચમાં હોય એટલે એને મને એવું કીધું હતું કે સોનલબેન એક સાગર નામનો છોકરો પકડાણો છે આટકોટ થી ટેમ્પો ટેમ્પો મને ખાસ યાદ રહી ગયું એને કે હું માલ દઉં છું એવું કીધેલું નિવેદન છે એટલે આજે અમે ચેકિંગ કરવા માટે નીકળ્યા છે એટલે હું તરત વર્તી ગઈ કે આ જ ટેમ્પો હોય શકે મામલતદાર સાહેબ ને કોલ કર્યો મામલતદાર સાહેબે મને એવું કીધું ફોન ઉપાડ્યો જ નહીં અને પ્રાંત સાહેબ ને કોલ કર્યો પ્રાંત સાહેબે મને એવું કીધું કે સોનલબેન એ ત્યાં જોખવા માટે કાટો કરવા માટે એ ટેમ્પો આવેલો છે તમારી સાથે કોઈ અન્યાય નહીં થાય તમે એ કે સપોર્ટ કરો એવું મને મોબાઈલ માં એને કીધેલું મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ ટેમ્પો તોરાઈ ગયો બે અઢી વાગે બધી પ્રોસેસ થઈ હશે ત્યારબાદ મને ત્રણ દિવસ પછી ત્રણ દિવસ પછી મામલતદાર સાહેબ ને પણ એવું થયું કેમ થયું કે આ સસ્તા અનાજ નો માલ છે કેમ એને ત્યારે જ એવું ના થયું કે આ સસ્તા અનાજનો જથ્થો છે કારણ કે પ્રદેશ કક્ષાના નેતાના વેચાયેલા પત્રકાર સાહેબ ને થોડી કસરત કરવી પડી છે આમાં પત્રકાર સાહેબ જ મામલતદાર સાહેબની બાઇટ લઈ છે અને બ્રેકિંગ ન્યૂઝમાં આપે છે કે જસદણમાંથી સસ્તા અનાજનો જથ્થો પકડાણો તો કેમ એવી ચોખવટ નથી કરતા કે એ ત્રણ દિવસ પહેલાનું બધું છે પણ હવે કાંઈક ગોઠવણ કરી અને આગળ વધે ત્યારે થાય ને આ લોકો બધા રાજકીય કાવા દાવા કરવાના હતા એટલે પરંતુ પ્રદેશ કક્ષાના નેતાને ઉચ્ચ કક્ષાના નેતાને આટલી હલકી રાજનીતિ શોભા નથી દેતી સાહેબ કારણ કે તમે અત્યારે જે લોકોએ બાવળીયા સાહેબની ચૂંટણીમાં કામ કર્યું છે એનું આમ લિસ્ટ હાથમાં લઈને ફરો છો સિરીઝથી અત્યારે તમે પાડી દેવા માંગો છો જે આખું જસદણ બધા જાણે છે કારણ કે તમારા પત્રકાર સાહેબને એકને જ એવું થયું કે આ સસ્તા અનાજનો જથ્થો છે કઈ વાંધો નહીં અને મામલતદાર સાહેબ પણ અત્યારે તમારા એક રમકડું બનીને જે કામ કરી રહ્યા છે પણ મામલતદાર સાહેબને એક વાત હું ખાસ કહેવા માંગુ છું કે સાહેબ ચાલીસ વર્ષે તમારી ખુરશી તમને ડિવોર્સ આપી દે એક રાજકારણી જીવે ને ત્યાં સુધી આ દેશની સેવા કરે એટલે અમે તો અમારું કામ કરવાના છીએ અમે ભારતીય જનતા પાર્ટીને પ્રેરિત છીએ અમે બાવળીયા સાહેબને ટિકિટ મળી છે સાહેબ જીત આ મિનિસ્ટર બનીને કોઈક બીજાને મળી હોત તો અમે એમાં એટલું જ કામ કરત કારણ કે અમે પક્ષપ્રેમી છીએ અમારે કોઈ વ્યક્તિત્વ સાથે અમારે કોઈ લેવા દેવું હોતું નથી પરંતુ ઉચ્ચ કક્ષાના નેતા જે પ્રદેશમાં બિરાજમાન છે એને તો શું છે કે ભાજપ તો કે હું અને હું તો કે ભાજપ મારી પ્રાઇવેટ પેઢી મને જસદન તાલુકામાંથી ટિકિટ મળે તો બધા કામ કરો તો બધા સક્રિય રહ્યો આ તાલુકો નિષ્ક્રિય રહેવો જોઈએ આ સીટ જવી જોઈએ અને એવિડન્સ છે એક રેકોર્ડિંગ બહાર પડ્યું હતું અત્યારે એમાં બોલે જ છે કે આમાં જય ભોળાનાથ આમાં પ્રદેશના નેતા સામેલ છે આમાં આ લોકો સામેલ છે બધા ઈચ્છે છે કે આ સીટ જવી જોઈએ એનાથી હર કોઈ વાકેફ છે એ રેકોર્ડિંગ સર આમ ફર્યું હતું પરંતુ આટલી હલકી રાજનીતિ સાહેબ તમને શોભા નથી દેતી કારણ કે તમારે પણ હજી આગળ ઘણું તમારું ભવિષ્ય પ્રમાણે તમારા ટેલેન્ટ પ્રમાણે તમારે હજી આગળ ઘણી ચૂંટણીઓ લડવાની છે ત્યારે અમારા જેવા નાના કાર્યકર્તાઓને તમે આટલા હેરાન કરશો તો અમને પણ થોડું દુઃખ થાય છે કે પાર્ટીમાં રહી અને અમારે આટલું સહન કરવાનું પણ બે કાન ખોલીને સાંભળી લેજો તમે અમને માનસિક પાડી દેવા માંગતા હોય પણ અમે છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા તા કરવાના છીએ અને કરતા રહેશું અને સૌરાષ્ટ્ર લેવલે આજે રઘુવંશી સમાજમાં હું આ રીતે છું અને ભ્રમણ કરીએ છીએ ને ત્યારે બધા એવું કે છે કે આપણો સમાજ ચૂંટણી અમે શું કામ રાજકારણથી દૂર રહેવા માંગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક બિઝનેસ કરતા હોય ને ત્યારે તમારા જેવા નેતા જેવા ઓડિયા ઘોડિયા કરી અને અમને પરેશાન કરવા માંગતા હોય છે પરંતુ હવે એ જમાનો વયો ગયો રઘુવંશીઓ હવે જાગૃત થઈ ગયા છે અમે મજબૂત હતા મજબૂત છીએ અને મજબૂત રહેવાના છે તમારાથી જે થાય એ કરી લેજો અને જાણી લેજો જે તે સમયે રાજકોટ જસદણ માર્કેટિંગ યાર્ડમાં સમય અંતરો સમય પહેલા ચોખાની હરાજી થતી હતી હવે નથી થતી તો અમે બાર થી લઈ છી ઘઉં અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી માંથી પડેલા ઘઉં હતા એ અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી મંગાવેલા હતા અને આધાર પુરાવા બિલ મેં ત્યારે પણ રજૂ કરેલા હતા તો સીઝર રિપોર્ટમાં એવું લખેલું છે કે શંકાસ્પદ એવું લાગે છે કે આમ જથ્થો હોઈ શકે કારણ કે બિલ રજૂ નથી કર્યા કેમ ભાઈ મેં બિલ રજૂ નથી કર્યા સીસીટીવી કેમેરામાં છે હું મામલતદાર સાહેબને બિલ આપું છું મારી જાતે ત્યાર પછી જ મને એમ કહે છે કે તમે જાઓ પણ સાહેબ તમે પ્રદેશ કક્ષાના નેતા થઈને તમારે જો અમારા નાના કાર્યકર્તામાં આટલી કસરત કરવી પડતી હોય તો તમે ક્યાં સુધી પહોંચશો એ તમે તમે વિચારી લેજો બાકી અમે તો રઘુવંશી છીએ અમે ધૂળ વેચીને પૈસા કરીએ એમાં અમે જીરું વેચીએ ધાણા વેચીએ મરચા વેચીએ અને અમે ઘઉં અને ચોખા અમે ધંધો કરતા તા કરીએ છીએ અને કરતા રહેવાના છીએ બે કાન ખોલીને સાંભળી લેજો રેડ મારે પહેલી વાર તમે નથી પડાવી આ કેટલી વખત આવી ગયા છે ને હજી મોકલતા રહેજો અમારો જે બિઝનેસ કરવાનો અમારો છે લોહીના ગુણ હોય અમારામાં કરવો એટલે અમે કરવાના જ છીએ અને બાકી હજી એક વાત સાંભળી લેજો મહેલોને ખંડેર કરનાર કીડી જ હોય છે એટલે તમે અમારા નાના કાર્યકર્તાઓને આવી રીતે હેરાન કરશો તો આગામી આ દિવસોમાં તમારું પણ પાર્ટીમાં કોઈ પદ નહીં રહે કારણ કે અમારી પાછળ કોઈ નથી એવું નથી હોતું બધા આજે ઉપલા લેવલ સુધી ખબર છે કે આજે મારી ઉપર તમે આ રીતે સ્ટન્ટ કરાવેલો છે અને તમે જે આ ગેમ તમારી જે એલર્ટ કરી છે ને જસદણમાં એને જરાક તમે સમજાવજો કે આ એના છાટા તમને ઉડે છે તમે કરાવતા હોય તો એટલે જ તો આ પત્રકાર સાહેબ ઉભા થયા જેને તમે ત્રીસ હજાર રૂપિયા તમે પગાર દઈ અને તમારે ત્યાં રાખેલા છે એને ત્રણ દિવસે તો આ બધા સમજે છે કે ત્રણ દિવસે પરંતુ તમારે જે કરવાનું હતું એ કરી લીધું મારી પાસે પણ તમારા ઘણા એવા એવિડન્સ છે જે તમે આજે આ વિડીયો ઓડિયોના માધ્યમથી સાંભળી લેજો ક્યાં એવિડન્સ હોઈ શકે એ તમે ખૂબ સારી રીતે જાણો છો પણ હું પણ સમય અનુસાર ઈ રજૂ કરીશ સરે આમ કરીશ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને રજૂ કરીશ ત્યારે તમે એટલું વિચારજો કે કોકને હેરાન કરવાનો આપણે શું પરિણામ ભોગવવું પડે અને જ્ઞાતિ અમે રઘુવાનસિંહ છીએ અમે સાચા હોય અને અમે છે ને કોઈ અમારી સાથે કરે ને અમારી સાથે કોઈ સારો વ્યવહાર રાખેલો હોય ને તો આ જીવન અમે એના ઋણમાંથી છૂટતા નથી પણ અમારી હામો કોઈ પડે ને એને અમે મૂકતા નથી એટલું બે